સમાચાર મળી રહ્યા છે, દિલ્હીથી અહેમદ પટેલના નિવાસ સ્થાને હાલ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પહોંચ્યા છે. કોંગ્રેસ યુપીએના સાથી પક્ષોને લઈને નિશ્ચિત ડ્રાફ્ટની રણનીતિ બનાવી રહી છે. બીજેપીને પૂર્ણ બહુમત નહીં મળવાનો આશાવાદ પણ કોંગ્રેસને છે, એટલે જ બીજેપીને જો પૂર્ણ બહુમત ન મળે તે કાયદાકીય રીતે એક ડ્રાફ્ટ રાષ્ટ્રપતિને પણ આપવામાં આવશે. તો આજ વિશે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અનિલ પટેલ. અનિલ, જે રીતે એક રણનીતિ બનાવવામાં આવી રહી છે, ખાસ કરીને કયો મુદ્દો આ બેઠકમાં મહત્વનો માનવામાં આવી રહ્યો છે, જે ડ્રાફ્ટ બનાવવાની વાત છે તેને લઈને કેવા પ્રકારની જે કામગીરી ગતિવિધિઓ તેજ બની છે? ખાસ કરીને નરેન્દ્ર, તમને ખ્યાલ હશે કે એક્ઝિટ પોલ આવ્યા પછી સીધી રીતે એક નિરાશાનો માહોલ જરૂરથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોવા મળતું હતું, પણ હજુ પણ જે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ છે એમને લાગે છે કે જે પણ એક્ઝિટ પોલ હતા એ જરૂરથી ખોટા પડવાના છે અને કમસે કમ કોંગ્રેસને લગભગ 150 થી 180 તો 200 સીટો મળે એવા કન્ડિશનમાં શું કરવું. જો પૂર્ણ બહુમત સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે જો બીજેપી મોટી પાર્ટી ન બની શકે અથવા એની સીટો ન આવી તેવા કન્ડિશનમાં શું કરવું, કારણ કે એની પહેલાં જ જો તમામ પ્રકારની રણનીતિ બનાવી લેવામાં આવે, તમામ ચંદ્રબાબુ નાયડુએ જે રીતે તમામ લગભગ 26 પક્ષોને ભેગા કરીને એકઠા કર્યા છે તેવા કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો વિખવાદ ન થાય અને લોકોમાં એક ખોટો સંદેશ ન જાય તેના માટે પહેલાંથી જ તમામને એમની પાસેથી જે સંમતિપત્ર છે તે લઈ લેવામાં આવ્યા છે અને જો આવી કન્ડિશન થાય તો સરકાર કોઈ સિંગલ લાર્જેસ્ટના બદલે જો કોલિશન ગવર્નમેન્ટને જો તક આપવામાં આવે જેવા પ્રકારનું એક ડ્રાફ્ટ જે છે તે રાષ્ટ્રપતિ પાસે મોકલવાની ગણતરી કોંગ્રેસની છે. પણ લગભગ કાલથી લગભગ 2-2.5 વાગે સુધી આ રાહ જોવાશે અને એના પછી આ જે ડ્રાફ્ટ છે તે મોકલવાની ગણતરી અત્યારે જે કોંગ્રેસ છે તે પોતાની તરફથી રાખી રહી છે. અનિલ, સમગ્ર જાણકારી બદલ. તો જે રીતે કોંગ્રેસને આશા છે કે કોંગ્રેસ એટલે કે યુપીએ ફરી એક વખત દિલ્હીમાં સત્તાના સૂત્રો સંભાળે તેવી આશાવાદને લઈને કોંગ્રેસ એક નિર્ધારિત ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે અને તે આવતીકાલે બપોર બાદ કેવા પ્રકારના પરિણામો આવે છે તેને જોઈને તે રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે.